ચાલો લેક્ચર નંબર 9 માં છેલ્લે આપણે સંકરણ ની વાત કરી, ચુંબકીય ગુણધર્મ સંયોજન, પણ એ બધું સંયોજકતા બંધનવાદ ને આધારે હતું, એટલે કે વીબી થિયરી દ્વારા સંકીર્ણ અને સંરચના એટલે કે એનું બંધારણ સમજવાનો પ્રયત્ન કર્યો. પણ સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત છે એની કેટલીક મર્યાદાઓ છે, કે સિદ્ધાંત છે કેટલીક ધારણા ઉપર. સંયોજકતા બંધનવાદથી સંકીર્ણનો રંગ કેમ આવે છે સમજાવી શકાતું નથી. બીજું, પ્રબળ અને નિર્બળ લિગેન્ડ વચ્ચેનો ભેદ છે પણ સ્પષ્ટ રીતે સમજી શકાતો નથી. પછી ચાર સવર્ગાંક આવે ત્યારે આકાર છે સમતલ્ય, સમચોરસ કે ચોરસ, અષ્ટ સોરી કે ચતુષ્ફલકી આવે એમાંય ક્યારેક આડાઅવળું થાય છે. આ બધા પ્રશ્ન છે એનું સોલ્યુશન હવે આપણને આ સિદ્ધાંત સમજાવશે. સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, બહુ જ આઈએમપી થિયરી છે, બરોબર સમજો. તો કે આ સિદ્ધાંત એટલે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, આ સિદ્ધાંત સ્થિર વિદ્યુતીય નમૂનો છે, સ્થિર વિદ્યુતીય નમૂનો છે. એટલે કે આ સિદ્ધાંત છે એ સંકીર્ણ સંયોજનની વીજભારની દ્રષ્ટિએ સ્થિરતાને મહત્વ આપે છે. ખાસિયત છે, કોને મહત્વ આપે છે? વીજભારની દ્રષ્ટિએ સ્થિર. અત્યાર સુધી આપણે એવું સમજ્યા કે ધાતુ આયન અને લિગેન્ડ એના વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને છે, પણ આ સિદ્ધાંત કંઈક જુદું કહે છે. આ સિદ્ધાંત મુજબ સંક્રાંતિ ધાતુ આયન કે જેનો વીજભાર ધન હોય અને ઋણ આયન અથવા તટસ્થ અણુ અથવા ધ્રુવીય તટસ્થ અણુ કે જે લિગેન્ડ તરીકે વર્તે છે તેમના વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય છે, એટલે ટૂંકમાં કહી દઉં તો કે આયોનિક બંધ હોય છે. આ સિદ્ધાંતમાં એમ કહે છે કે સંક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડ એ બે વચ્ચે વિરોધ વીજભારને કારણે જે આકર્ષણ બળ હોય, એટલે જેને આપણે આયોનિક બંધ કહીએ છીએ, આયોનિક બંધ પ્રકારનું આકર્ષણ બળ છે. આની વાત એ સાચી છે કે લિગેન્ડ બે પ્રકારના હોય. કયા કયા હોય? તો એક ઋણ લિગેન્ડ હોય અને બીજા લિગેન્ડ છે બધા H2O, એમોનિયા, આ બધા તટસ્થ લિગેન્ડ છે. પણ જે તટસ્થ લિગેન્ડ છે એમાં દાખલા તરીકે H2O છે, તો H2O માં ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર છે. એવી રીતે એમોનિયા હોય તો નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. તો આ કોઈ સંક્રાંતિ ધાતુ આયન છે જે ધન વીજભાર ધરાવે. દાખલા તરીકે તેની સાથે ક્લોરાઇડો ઋણ લિગેન જોડાવા. ભાઈ ઋણ લિગેન છે એને બિંદુવત ઋણ ભાર જ કહેવાય. તો સિમ્પલ છે કે ધન વીજભાર ને ઋણ વીજભાર વચ્ચે વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ બળ લાગે છે. અને બીજું કે આ સંક્રાંતિ ધાતુ આયન સાથે દાખલા તરીકે તટસ્થ લિગેન્ડ H2O જોડાવા આવે તો આના ઉપર આંશિક ઋણ હોય, તો આના આંશિક ઋણ અને આના ધન એ બે વચ્ચે જે આકર્ષણ બળ લાગે એને કહેવાય સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, એટલે કે બે વિરુદ્ધ વીજભાર વચ્ચેનું આકર્ષણ બળ. તો આમાં એવું નથી કહેતા કે ધાતુ આયન સાથે લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાય, એવું નથી. આ સિદ્ધાંત એમ કહે છે કે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે વિરોધ વીજભારને કારણે આકર્ષણ બળ છે ને એટલે એ જોડાય છે. તો આ રીતે આ સિદ્ધાંત સમજાવે છે. આટલું સમજાય છે? તો હવે આગળ વધીએ થોડું, આની કાંઈ જરૂર નથી. હવે બરોબર સમજો કે જ્યારે કોઈ પણ ધાતુ પરમાણુ કા એટલે કે મુક્ત ધાતુ પરમાણુ કે આયન હોય, મુક્ત
मुक्त એટલે કોઈ સાથે જોડાયેલો ન હોય તો એને કેવો કહેવાય મુક્ત જેને ચોપડીમાં વિલગિત લખ્યું છે વિલગિત એટલે એકલો મુક્ત હોય મુક્ત ધાતુ પરમાણુ કે આયનની પાંચેય ડી કક્ષકો એટલે કે 3D કક્ષકો ની ઉર્જા સમાન હોય છે મુક્ત ધાતુ પરમાણુ અથવા આયન હોય તો એની 5D કક્ષક હોય 5D કક્ષકોના નામ તો તમને આવડે છે કયા કયા DXY DYZ DZX DX2Y2 અને DZ તો આ સિદ્ધાંત એમ કહે છે કે એકલો જ્યારે ધાતુ પરમાણુ અથવા આયન હોય કે એની આરે કોઈ જોડાયેલું ન હોય તો એની 5D કક્ષકો છે તમને ખબર છે ને ડી કક્ષકના આકાર કેવા છે ડબલ ડમ્બેલ્સ આપણે આ બધું 11મામાં સમજાવેલું છે એમાં આ ડી એક્સ વાય ક્યાં હોય તો કે એક્સ અને વાય ની વચ્ચે ડી વાય ઝેડ ક્યાં હોય વાય અને ઝેડ ની જે સોરી વાય અને ઝેડ અક્ષ ની વચ્ચે બે ડમ્બેલ્સ ઝેડ એક્સ એટલે ઝેડ અને એક્સ ની વચ્ચે બે ડમ્બેલ્સ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર અને ઝેડ સ્ક્વેર એટલે ઝેડ અક્ષ ઉપર તો સમજો તમને અવકાશમાં ક્યાં છે ડી કક્ષકો એની ટૂંકી સમજ આપી દઉં તો હું 3 અક્ષો મૂકું છું અત્યારે દેખાય છે બરોબર આ 3 અક્ષો છે આ બોલપેન છે ધારો કે આ ડી બોલપેન છે પાતળી આ છે એક્સ અક્ષ છે આ ઊભી ઝેડ અક્ષ છે અને આગળ અને પાછળ આવી વાય અક્ષ છે તો આમ 3 અક્ષ એમાં આ કક્ષક ક્યાં છે તો કે એ ડમ્બેલ્સ છે એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર છે ડી ઝેડ સ્ક્વેર ક્યાં છે ઝેડ અક્ષ ઉપર છે પણ આ એક્સ વાય ક્યાં છે તો આમ તમને નહીં ખબર પડે એટલે આ ઝેડ અક્ષ છે એની જરૂર નથી અત્યારે કાઢી લઉં છું આમ જોવો એટલે તમને ખબર પડી જાય કે આ એક્સ ને વાય આ એક્સ વાય વચ્ચેનો વિસ્તાર અને એક્સ વાય વચ્ચેનો વિસ્તાર કહેવાય આ એક્સ વાય વચ્ચેનો એવા 4 વિસ્તાર છે એમાં એક આમ ડમ્બેલ્સ મૂકવાનો એટલે એક્સ વાય ની વચ્ચે થયું તો બીજું આમ મૂકવાનું આમ કરીને આમ તો એ કોની વચ્ચે થયું એક્સ વાય આમ મૂકો તો એક્સ વાય આમ મૂકો તો એક્સ વાય ની વચ્ચે તો આ એક્સ વાય ની વચ્ચે આ એવી જ રીતે વાય ઝેડ ની વચ્ચે હવે આ રાખો ના એક્સ કાઢી દો તો એના જેવું થયું એક આમ મૂકવાની એક આમ મૂકવાની આ ઝેડ એક્સ આ પાછું મૂકી દઉં હવે વાય ની જરૂર નથી વાય કાઢી લઉં સમજવા માટે તો આમથી જો એટલે આના જેવું થયું ચોરસ એની એક આમ એક્સ વચ્ચે ડમ્બેલ્સ મૂકવાનું એક ડમ્બેલ્સ સામે અને આ બે ક્યાં છે તો કે આ એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર ને આ ઝેડ અક્ષ તો ખાસ એટલું યાદ રાખો કે આ બે કક્ષકો છે એ અક્ષો ઉપર છે અને આ 3 છે એ અક્ષોની વચ્ચે છે ક્યાં છે અક્ષોની વચ્ચે હવે એકલો ધાતુ પરમાણુ કહેવાય દાખલા તરીકે સિમ્પલ લઈ લો એક ઉદાહરણ લઈ લો Fe2+ ધાતુ પરમાણુ સોરી ધાતુ આયન છે તો Fe2+ છે એની 5D કક્ષકો હવે એ બધી દિશામાં હોય એટલે એટલી બધી વ્યવસ્થિત આપણે બોર્ડમાં ન દોરી શકાય પણ આ બંને ડી કક્ષકો હશે હજી બીજી આમ હશે તો અત્યારે બધી ડી કક્ષકો એટલે આ 5 ડી કક્ષકો છે એની ઉર્જા કેવી છે સમાન છે ક્યારે એકલો ધાતુ પરમાણુ કે આયન હોય ત્યારે હવે ત્યાર પછી હવે આ ધાતુ પરમાણુ કે આયન હોય એની ફરતે સમમિતીય ક્ષેત્ર હોય સમમિતીય ક્ષેત્ર વીજભારિત વાદળ હોય ચાલો તો એકલો હોય ત્યારે એની 5 ડી કક્ષકો છે એની ઉર્જા કેવી છે સમાન છે હવે આ ધાતુ પરમાણુ કે આયનની આસપાસ ગોલીય ઋણ વીજભારિત વાદળ આવે ક્ષેત્રમાં પણ તે 5 ડી કક્ષકો છે એની ઉર્જા સમાન રહે છે હવે ગોળાકાર સમમિતીય વીજભારિત વાદળ એટલે શું જરા સમજો
Fe2+ એમાંથી બનેલું આયન દાખલ એમાંથી બનેલું સંયોજન FeCl2 તો આ Fe2+ સાથે બે Cl- આયન જોડાય તો ભાઈ Fe2+ છે વચ્ચે છે આની પાંચ દ્વિ કક્ષક આમ છે પણ એની કઈ દિશાએથી ક્લોરીન જોડાય તો કે ક્લોરીન છે ઋણ આયન છે તો આમ ફરતી કોર ફેરે રાખશે એને ચોક આયોનિક બંધ છે એને ચોક્કસ દિશા હોય નહીં તો અહીંયા એકલો પરમાણુ હતો અહીંયા પરમાણુ છે Fe2+ એની ફરતી બાજુ ઋણ વિજભારિત ઇલેક્ટ્રોન આવે છે એટલે એમ કહેવાય કે એની બધી બાજુ ઋણ વિજભારિત ઇલેક્ટ્રોનનું વાદળ આવે છે પણ એ ઋણ વિજભારિત ઇલેક્ટ્રોનનું વાદળ દરેક દિશામાં એક સરખું છે હવે સમજો કે એકલો હોય ત્યારે પાંચ ડી કક્ષકોની ઉર્જા સમાન હતી ફરતે કોરથે સીએલ માઇનસ આવ્યો હવે આ ધાતુ પરમાણુ એની સાથે કોઈ પણ ઋણ વિજભારિત સીએલ માઇનસ જોડાવા આવે તો આ સીએલ માઇનસ એને આ Fe2+ નો ધન વિજભાર આકર્ષે પણ સમજો અહીંયા ડી કક્ષક હોય બધે હોય હું અત્યારે એક જ દોરું છું એ ડી કક્ષકના ઇલેક્ટ્રોન હાજર હોય એ ઇલેક્ટ્રોન આને નથી આકર્ષવાનો આ સીએલને કોણ આકર્ષે છે Fe2+ નું ધન વીજભાર આકર્ષે જેવો આ નજીક આવે એટલે આ કક્ષકના ઇલેક્ટ્રોન અને આના ઋણ વીજભાર એ બે વચ્ચે અપાકર્ષણ થાય શું થાય અપાકર્ષણ યાદ રાખો ગમે ત્યારે અપાકર્ષણ થાય એટલે ઉર્જા વધે શું થાય ઉર્જા વધે બાજવાનું થાય તે કેમ આમ પિક્ચર જોવો ને હીરો આમ બાજવાની તૈયારી કરતો હોય ત્યારે આમ એવા હાથ બાત કડક કરે આમ શર્ટ બટના બટન ફાટી જાય તો અપાકર્ષણ થાય ત્યારે ઉર્જામાં શું થાય વધારો તો આની પાંચ ડી કક્ષક કરતા આ પાંચ ડી કક્ષકની ઉર્જા છે એ હશે વધારે પણ દરેક બાજુએથી ક્લોરીન જોડાવા આવે છે એટલે આ પાંચ ડી કક્ષકોની ઉર્જા આનાથી વધારે હશે પણ હશે બધાની કેવી સરખી તો એકલા ધાતુ પરમાણુ કરતા એ આયન સાથે કોઈ ઋણ આયન જોડાયેલો હોય એને કહેવાય ગોળાકાર ઋણ વીજભારિત વાદળ ત્યારે પણ એની ડી કક્ષકોની ઉર્જા ભલે આનાથી વધી જાય પણ હશે પાંચેયની ઉર્જા કેવી સરખી તો એકલો મુક્ત આયન હોય કે ગોળાકાર સમિત ક્ષેત્ર હોય ત્યારે પાંચે ડી કક્ષકોની ઉર્જા કેવી રહેશે સમાન પણ હવે આગળ વિચારીએ પણ સંકીર્ણ સંયોજન બને પરંતુ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ છે એ ચોક્કસ દિશાએથી જ જોડાય છે લિગેન્ડ આમ ફરતી કોણ આટા નથી ફરતો લિગેન્ડ ચોક્કસ દિશાએથી જોડાય છે તેથી જે દિશામાંથી લિગેન્ડ જોડાય તે દિશાની ડી કક્ષકની ઉર્જા વધે છે હવે સમજો કે આ પાંચ ડી કક્ષકોમાંથી હું તમને ત્રણ બતાવી શકું આમ તો બે જ બતાવું એક્સ વાય ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર બાકી અહીંયા વચ્ચે છે બધી ડી કક્ષક હજી એકાદી આમ મૂકી દો આ બધી ડી કક્ષકો છે હવે લિગેન્ડ આ દિશાએથી આવી આની આરે જોડાય આની આરે જોડાય એટલે આના ઇલેક્ટ્રોન અને આ લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે છે તો આના ઇલેક્ટ્રોન છે એને લિગેન્ડ આરે કોઈ સંબંધ નથી તો જે બાજુથી લિગેન્ડ જોડાવા આવશે એ જ ડી કક્ષકની ઉર્જા વધશે બાકીનાની ઉર્જા છે એ ઓછી રહેશે તો જ્યારે લિગેન્ડ જોડાશે ત્યારે જે દિશાએથી લિગેન્ડ જોડાય એ દિશાની ડી કક્ષક છે એની ઉર્જા વધે બીજાની ઓછી રહે આથી સવર્ગ સંયોજનમાં રહેલા ધાતુ આયનની પાંચે ડી કક્ષક સમશક્તિ રહેતી નથી
आकक्षकोनी ऊर्जा में विपाटन थाय छे। विपाटन एटले हवे डी कक्षकोनी ऊर्जा जुदी थई गई, અમુકની ઉર્જા ઓછી હશે અમુકની વધારે, તો એ પાંચેય ડી કક્ષકોની ઉર્જા સમાન રહેતી નથી, એમાં વિપાટન થાય, ફેરફાર થાય, અને કહેવાય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિપાટન। શું કહેવાય? સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિપાટન। તો ફરી એકવાર કે આ ક્રિસ્ટલ ફિલ થિયરી સ્થિર વિદ્યુતીય નમો છે। આ સિદ્ધાંતમાં એમ કહે છે કે લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે વિરુદ્ધ વીજભાર પ્રકારનું આકર્ષણ બળ હોય છે। બીજી મહત્વની વાત, એકલો પરમાણુ કે આયન હોય ત્યારે એની પાંચેય ડી કક્ષકોની ઉર્જા સમાન છે। પછી સાદુ આયનિક સંયોજન હોય એટલે કે ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર હોય ત્યારે પાંચ ડી કક્ષકોની ઉર્જા એકલા આયન કરતાં વધારે હોય, પણ હશે પાંચેયની સરખી, કારણ કે બધી બાજુથી સરખું જ અપાકર્ષણ લાગે। પણ જ્યારે સંકીર્ણ સંયોજન બને, લિગેન્ડ જોડાય, તો એ લિગેન્ડ ચોક્કસ દિશાએથી જોડાય, જે દિશામાંથી લિગેન્ડ આવે એ કક્ષક અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે વધારે અપાકર્ષણ થાય એટલે એ કક્ષકની ઉર્જા વધે, સામે બીજી કક્ષક બીજી દિશામાં હોય એને કાંઈ ફેર ન પડે એટલે એની ઉર્જા એમ નમ રહે। હવે આ બેની ઉર્જા પહેલા સમાન હતી, પણ લિગેન જોડાવાથી આની ઉર્જા વધી ગઈ, આની ઉર્જા એમનેમ છે, તો હવે પાંચેય ડી કક્ષકોની ઉર્જા સમાન રહેતી નથી। આને કહેવાય ડી કક્ષકોની ઉર્જામાં તફાવત, એને કહેવાય સ્ફટિક ક્ષેત્ર વિપાટન। હવે અષ્ટફલકીય સંકીર્ણ બને ત્યારે ડી કક્ષકોની ઉર્જાનો ફેરફાર જુદો હોય, ચતુષ્ફલકીય સંકીર્ણ બને ત્યારે ડી કક્ષકોની ઉર્જામાં તફાવત જુદો થાય। હવે આપણે ડિટેલમાં સમજવાનું છે, પેલા આટલું જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો। ચલો હવે આપણે સમજવાનું છે, અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં એટલે કે અષ્ટફલકીય સંકીર્ણ બને ત્યારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન એટલે કે ડી કક્ષકોની ઉર્જામાં કેવું વિભાજન થાય એ સમજ। ફરી પહેલા એકવાર સમજી લઈએ કે આ મુક્ત પરમાણુ છે, એની આસપાસ કોઈ આયન કે લિગેન્ડ જોડાયેલા નથી, એટલે કીધું મુક્ત ધાતુ પરમાણુ, તેની પાંચેય ડી કક્ષકો છે, એ સાવ નજીક નજીક, આમ તો આમ આડી દોરવી જોઈએ પણ જગ્યાના અભાવે આપણે બાજુ બાજુ ગોઠવી। આ પાંચેય ડી કક્ષકો કઈ કઈ? ફરી એકવાર કહી દઉં છું, ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર, ડી ઝેડ સ્ક્વેર, ડી એક્સ વાય, ડી વાય ઝેડ ને ડી ઝેડ એક્સ, આ પાંચેય ડી કક્ષકો છે એની ઉર્જા છે એ સરખી છે એટલે સમશક્તિ કહેવાય, ઉપર જશો એમ ઉર્જા વધશે। હવે એના પછી આપણે એમ જતા કે ધાતુ આયનની આસપાસ કોઈ ઋણ આયન ફરતે કોર આટા મારતો હોય ત્યારે ઋણ આયન દ્વારા જે ઋણ વીજભારી દ્વાદળ ઉત્પન્ન થાય એને કહેવાય ગોળીય સ્ફટિક ક્ષેત્ર, ફરતી બાજુ ગોળાકાર ઋણ વીજભારિત વાદળ છે, એમાં ડી કક્ષકોની સરેરાશ ઊર્જા, તો હવે આની પાસે કોઈ ઋણ આયન જોડાવા આવ્યો અને આમ ફરતી બાજુ આટા મારે, તો બધી જ ડી કક્ષકો હતી બધી જ બાજુથી આ ઋણ વીજભાર જે આવે છે એના ઇલેક્ટ્રોન એટલે એના ઋણ વીજભાર અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન એ બે વચ્ચે શું થશે? અપાકર્ષણ, અપાકર્ષણ થાય એટલે ઉર્જા વધે, એટલે આના કરતા પાંચેયની ઉર્જા વધી ગઈ, પણ અહીંયા પાંચેયની ઉર્જા કેવી છે? સમાન છે। હવે મહત્વની વાત છે અષ્ટફલકીય સંકીર્ણમાં, હવે આ પછી વાંચું પેલા બધી કે અષ્ટફલકીય સંકીર્ણ બને કેવી રીતે, તો કે ધાતુ આયન સાથે લિગેન્ડ અષ્ટફલકીય આકારે જોડાય। અષ્ટફલકીય આકાર એટલે કેવો? તો કે ચોરસના ચાર ખૂણેથી લિગેન્ડ આવે, એક ઉપરથી આવે ને એક લિગેન્ડ નીચેથી આવે। હવે ચોરસના ચાર ખૂણે એક ઉપર અને એક નીચે એટલે આ આકાર થઈ ગયો અષ્ટફલકીય, ચોરસના ચાર ખૂણા, આ એક ઉપર અને એક નીચે, આ દિશાએથી આમ લિગેન્ડ આવે છે ભાઈ, આ બધી દિશાએથી કોણ જોડાય છે? છ દિશાએથી લિગેન્ડ આવે છે। હવે અષ્ટફલકીય સંકીર્ણ બનવા લિગેન્ડ આવશે
ત્યારે લિગેન્ડ આ દાખલા તરીકે લિગેજ તો લિગેન્ડ ના ઋણ વીજભાર અથવા લિગેન્ડ ના ઇલેક્ટ્રોન અને આ ડી કક્ષકો જો આ કઈ ડી કક્ષકો છે તો કે આ તો અક્ષો છે તો અક્ષો ઉપર કઈ ડી કક્ષક હોય તો કે x² y² ને z² ટૂંકમાં બે કક્ષક છે એમાં x² અને y² છે x ને y અક્ષ રોકી લે છે z² છે z અક્ષ રોકી બાકીની કક્ષકો અક્ષોની વચ્ચે છે બધા તો અક્ષોની વચ્ચે વાળી કક્ષકો છે એની ઉપર લિગેન્ડ આવતા નથી અક્ષો ઉપર વાળી કક્ષકો ઉપર લિગેન્ડ જોડાય છે આથી જે અક્ષો ઉપરની ડી કક્ષક છે એટલે કે x² y² ને z² એના અને લિગેન્ડ ના ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે અપાકર્ષણ એ ચોક્કસ દિશાએથી જ અપાકર્ષણ થાય એટલે એ દિશાની ડી કક્ષક છે એના ઉપર લિગેન્ડ નું અપાકર્ષણ વધારે થશે એટલું બધું અપાકર્ષણ થાય કે આના કરતા આમાં અપાકર્ષણ વધી જાય કારણ કે આમાં ફરતી કોર આટા મારે છે આમાં ચોક્કસ દિશાએથી નજીક આવવાનો પ્રયત્ન કરે છે અને લિગેન્ડ જેટલો વધુ નજીક આવે એટલું અપાકર્ષણ વધે દાખલા તરીકે આ પિક્ચરનો હીરો છે આ છ ગુંડા છે અહીંયા ગુંડા હજી ફરતી કોર આટા જ મારે છે બાજવાનું ચાલુ નથી ખાલી આટા મારે તો હીરો છે એની ઉર્જા વધી જાય ગરમ થઈ જાય ત્યારે અહીંયા તો હીરો સાથે હવે આ ગુંડા છે એ ચોક્કસ દિશાએથી બાજવાનું ચાલુ કરી દીધું એટલે વધારે નજીક આવી ગયા એટલે આ એમ એટલે હીરો પિક્ચરનો હીરો હીરોની ઉર્જા વધારે વધી જાય પણ જે દિશાએથી લિગેન્ડ આવે દાખલા તરીકે જમણી બાજુ આવે ગુંડો તો હીરો જમણી બાજુ ઘૂસું દઈને ઘૂસતો મારે અને દક્ષિણના પિક્ચરમાં તો એક ઢીકો મારે ત્યાં તો સ્કોર્પિયો ઊંધો નાખી દે એટલી ઉર્જા વધે તો જે અક્ષ ઉપરની કક્ષકો છે ઉર્જા આના કરતાની ઉર્જા આટલી વધી ગઈ અને આ બાજુ હવે આવતા નથી અહીંયા તો આટા મારતા હતા એટલે આના કરતાં થોડીક વધારે હતી આના કરતાં ઉર્જા થોડીક વધારે છે પણ આના કરતાં ઓછી થઈ ગઈ તો અક્ષ ઉપરની કક્ષકોની ઉર્જા વધી અક્ષો વચ્ચેની કક્ષકોની ઉર્જા આના કરતાં ઘટી તો હવે આ પાંચે ડી કક્ષકો છે એની ઉર્જામાં તફાવત થઈ ગયો આ ત્રણની ઉર્જા ઓછી છે આ બેની ઉર્જા વધી ગઈ જેની ઉર્જા વધે છે એને ઈજી કહેવાય જેની ઘટે છે એને શું કહેવાય ટી ટુ જી તો હવે કક્ષકોનું વિભાજન થઈ ગયું ટી ટુ જી અને ઈજી આ વિભાજનને કહેવાય કેટલું વિભાજન થયું કે અહીંથી એટલે ઉર્જાનો તફાવત થયો ઉર્જાના તફાવતને ડેલ્ટા વડે દર્શાવાય અને ઓક્ટ્રાહેડ્રલ એટલે અષ્ટફલકીયનો ઓ આટલું શું થઈ ગયું સ્ફટિક ક્ષેત્ર તો આને કહેવાય અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં ડે કક્ષકોનું વિપાટન આ વિપાટન કેટલું થાય તો કે આ બેરી સેન્ટર કેન્દ્રક કહેવાય આટલું હતું અને કેન્દ્રક અથવા બેરી સેન્ટર કે શું કેન્દ્રકથી આ બેની ઉર્જા છે એ ત્રણ પંચમાંશ ડેલ્ટા ઓ જેટલી વધી અને આ ત્રણની ઉર્જા બે પંચમાંશ ડેલ્ટા ઓ જેટલી ઘટી કુલ વિભાજન હોય એમાંથી બે ત્રણ પંચમાંશ જેટલું આની ઉર્જા અહીંથી વધી જાય કારણ કે આનાથી જ બે વિભાજન છે ટોટલ દાખલા તરીકે આ ટોટલ ડિફરન્સ છે આ ટી ટુ જેની ઉર્જા કરતાં એજીની ઉર્જા 10 કિલો જુલ વધારે છે તો બેનો ડિફરન્સ તો ડેલ્ટા ઓ કેટલું થયું 10 તો એમ કહું કે આ બેની એજીની ઉર્જા બેરી સેન્ટરથી કેટલી વધારે તો બેરી સેન્ટરથી ત્રણ પંચમાંશ ડેલ્ટા ઓ જેટલી ત્રણ પંચમાંશ ડેલ્ટા ઓ કેટલું છે 10 આવડી ગયા 2 × 3 = 6 છ જુલ જેટલી આની ઉર્જા અહીંથી ઉર્જાની વધારે છે તો બાકીનું 4 જુલ જેટલી આની અહીંથી કેન્દ્રકથી આટલી ઓછી છે તો આને કહેવાય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની ઉર્જાનું વિભાજન સમજાય છે આટલું પણ આમાં શું કામ આની વૈજી સમજાઈ ગયું તો કે એ દિશાએથી લિગેન્ડ આવે છે આની ઘટી કારણ કે એ દિશાએથી લિગેન્ડ આવતા નથી એટલે આની અપાકર્ષણ આનું ઓછું હોય આમાં અપાકર્ષણ વધારે થાય કોના વચ્ચે અપાકર્ષણ તો કે ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન આટલું સમજાઈ ગયું તો આ કુલ વિભાજન કેટલું થશે આ ડેલ્ટા ઓ નો આધાર
कोना ऊपर होय तो के धातु आयन ना वीजभार अने लिगेंड ने वीज क्षेत्र એટલે કે અપાકર્ષણ વીજ ક્ષેત્ર ઉત્પન્ન કરવાની પ્રબળતા પર હોય છે. કે આ કેટલું વિભાજન થયું એનો આધાર કોના ઉપર? તો બે પ્રકારે હતા. એક આ ધાતુ આયનના ધન વીજ ભાર અને બીજું લિગેન્ડની પ્રબળતા, એટલે કે લિગેન્ડની વીજ ક્ષેત્ર ઉત્પન્ન કરવાની પ્રબળતા, આ બે પરિબળ ઉપર આધાર રાખે છે. સમજો, બે ધાતુ આયન હોય, Fe2+ હોય ને બીજો Fe3+, ધારો કે બેમાં સમાન લિગેન્ડ L જ આવતો હોય તો કયો લિગેન્ડ વધુ નજીક આવશે? તો કે પ્લસ ત્રણ છે એ વધુ ધન વીજભાર છે, લિગેન્ડને વધુ ખેંચશે એટલે લિગેન્ડ વધુ નજીક આવવાનો પ્રયત્ન કરશે, એટલે આમાં અપાકર્ષણ વધારે થાય તો આ વિપાટન મોટું થાય. અને આમાં પ્લસ ટુ છે તો જેમ, યાદ રાખો, જેમ ધાતુનો ધન વીજભાર વધારે એમ આ સ્પ્લિટિંગ વિભાજન વધારે. તો આ પહેલું પરિબળ. બીજું લિગેન્ડની પ્રબળતા. હવે બે Fe2+ આયન જ હોય, સમજો સમજો, બે Fe2+ છે, એક બિચારો નાનકડો નિર્બળ લિગેન્ડ છે, બીજો પ્રબળ લિગેન્ડ છે, ટૂંકમાં હીરો છે. હીરો આરે એક ને હીરો આરે ગુંડા બાજુ આવે, નબળા ગુંડા બાજુ આવે અને ખતરનાક ગુંડા બાજુ આવે. તો નબળા ગુંડા બાજુ આવે ત્યારે હીરોની ઉર્જા વધે, પણ એક ઝાપટ મારે ત્યાં પૂરું થઈ જાય. પણ છેલ્લે ખતરનાક ગુંડા આવી જાય તો હીરોને ઝાઝી મહેનત કરવી પડે, તો અપાકર્ષણ વધારે. તો સમજો, જેમ લિગેન્ડ પ્રબળ હોય, એટલે કે પ્રબળ અપાકર્ષણ કરે એવો હોય તો આ વિપાટન મોટું થાય, અને નિર્બળ લિગેન્ડ હોય તો આ વિપાટન, એટલે બે વચ્ચેની ઉર્જાનો તફાવત છે કેવો રહેવાનો? ઓછો. તો આમ લિગેન્ડની વીજ ક્ષેત્ર ઉત્પન્ન કરવાની પ્રબળતાના આધારે જુદા જુદા લિગેન્ડની પ્રબળતાની શ્રેણી બનાવી દીધી છે. તો આઈ માઇનસ, બી આર માઇનસ. તો આઈ માઇનસ સૌથી નિર્બળ લિગેન્ડ છે, બી આર માઇનસ એનાથી થોડો પ્રબળ, પછી થાયોસાયનાઇડ આયન, પછી સી એલ માઇનસ આયન, પછી એસ માઇનસ ટુ, એફ માઇનસ આયન, ઓ એચ માઇનસ આયન, પછી સી ટુ ઓ ફોર માઇનસ આયન, પછી એચ ટુ ઓ. આ લિગેન્ડની પ્રબળતાની શ્રેણી છે એન સી એસ માઇનસ, ઈ ડી ટી એ માઇનસ ફોર, એન એચ થ્રી, ઈ એન, સી એન માઇનસ ને સી ઓ. તો આ વીજ ક્ષેત્ર એટલે કે અપાકર્ષણ કરવાની લિગેન્ડની ક્ષમતાના આધારે આ શ્રેણી છે. આ શ્રેણીને કહેવાય સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. આમાં જે આ છે સૌથી નિર્બળ લિગેન્ડ કાર્બન, આ તમારે યાદ રાખવાની છે, કાર્બન મોનોક્સાઇડ છે સૌથી પ્રબળ લિગેન્ડ છે. સમજાય છે આટલું? આ કેવી રીતે નક્કી કર્યું હશે હવે જરાક વિચારી લે. આને બીજો વર્ણપટ રાસાયણિક શ્રેણી કહેવાય. કે હવે ધારો કે આપણે ડીડી સંક્રાંતિ ભણી ગયા છીએ, 11માં ધોરણમાં હાઇડ્રોજનનો વર્ણપટ એ શીખડાયો, કે જ્યારે કેન્દ્રથી આમ કક્ષકો હોય, અહીંયા ઇલેક્ટ્રોન હોય, ઉર્જા મેળવીને ઉપર જાય, ઉપરથી પાછો નીચે આવે, એ કેટલી ઉર્જા મેળવે? તો કે એ બે વચ્ચેના ઉર્જાના તફાવત જેટલી ઉર્જા મેળવે. જો બે વચ્ચેનો તફાવત ઓછો હોય તો એને ઓછી ઉર્જાની જરૂર પડે તો ઝડપથી ઉપર વયો જાય, પછી એણે મેળવેલી ઉર્જા પાછી ગુમાવે. આપણે 11માં કીધું હતું કે ઇલેક્ટ્રોન કોઈ પણ સ્વરૂપે ઉર્જા મેળવે, પણ ગુમાવે તો વિકિરણ સ્વરૂપે, અને એ જે વિકિરણ જુદા જુદા રંગના હોય એને આપણે ઉત્સર્જન વર્ણપટ કહેતા હતા. તો બધા લિગેન્ડ જોડી જોડીને એક જ ધાતુ વારે લિગેન્ડ જોડ્યા, છ છ લિગેન્ડ જોડ્યા અને એ સંકીર્ણ બન્યા,
એ બધામાં આવું વિપાટન થી હોય. હવે સમજો અહીંયા એક ઇલેક્ટ્રોન છે, અહીંયા એક ઇલેક્ટ્રોન છે, એને તમે ઉર્જા આપશો એટલે કૂદીને ઉપર જશે, અહીંયા જાય, અહીંયા લાંબો સમય રહે ને એટલે અહીંયાથી પાછો નીચે આવે. એ નીચે આવે ત્યારે એને મેળવેલી ઉર્જા છે વિકિરણ સ્વરૂપે ગુમાવે. હવે જો એને બે વચ્ચેનો ઉર્જાનો તફાવત આ ડેલ્ટા ઓ મોટો હોય તો ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે વધુ ઉર્જા જોઈએ, તો જેટલી વધુ ઉર્જા મેળવશે એટલી ગુમાવશે, પણ વધુ જ્યારે નીચે આવે ત્યારે વધુ ઉર્જાવાળું વિકિરણ છૂટું પડે. ઉર્જા વધારે હોય એટલે એની આવૃત્તિ વધારે હોય, આવૃત્તિ વધારે હોય એટલે તરંગ લંબાઈ ઓછી હોય, તો ટૂંકી તરંગ લંબાઈવાળું વિકિરણ ઉત્સર્જિત કરે એના આધારે એનો રંગ નક્કી થાય. તો જે કયા રંગની તીવ્રતા અથવા કયા રંગની તરંગ લંબાઈ વાળું વિકિરણ ઉત્સર્જિત કરે, તો આઈ જોઈડો ત્યારે ઓછી આવૃત્તિ વાળું વિકિરણ ઉત્સર્જિત થયું, સી ઓ જોઈડો ત્યારે સૌથી વધુ આવૃત્તિ વાળું વિકિરણ ઉત્સર્જિત થયું. તેનો મતલબ કે સીઓ વખતે ઉર્જાનો તફાવત મોટો હશે, આઈ માઇનસ વખતે ઉર્જાનો તફાવત ઓછો હશે. આ રીતે વર્ણપટ મેળવી અને આ લિગેન્ડની પ્રબળતા નક્કી કરવામાં આવી છે. આટલું સમજાય છે? બરોબર સમજી લો, જે આગળ વધવાનું છે. ચાલો હવે આગળ વધીએ. આપણે વાત કરી કે અષ્ટફલકીય સંકીર્ણ જ્યારે પણ બને, કેવો? અષ્ટફલકીય સંકીર્ણ ત્યારે ધાતુ એની ડી કક્ષકો છે એનું ટી ટુ જી અને ઈ જી માં રૂપાંતર થાય છે. યાદ રાખજો, ટી ટુ જી ક્યાં આવશે? નીચે. ઈ જી ક્યાં આવશે? ઉપર. આ બે વચ્ચે ઉર્જાના તફાવતને શું કીધું હતું? ડેલ્ટા ઓ. હવે સમજવા જેવી વાત છે, ધારો કે ધાતુ આયન હોય એમાં, એ સંકીર્ણમાં, અને એની ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય, કેટલો હોય? એક જ. અષ્ટફલકીય છે, જો છ લિગેન્ડ જોડાય, પણ ડી માં એક ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? અહીંયા જ ગોઠવાય. ઓછી ઉર્જામાં ઇલેક્ટ્રોન ગોઠવાય, આવું બફનો નિયમ છે. તો એની ઇલેક્ટ્રોન રચના થાય ટી ટુ જી વન, ઈ જી માં કાઈ ને જી જી. હવે ડી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય ત્યારે બીજો ઇલેક્ટ્રોન અહીંયા જ ગોઠવાય, તો અહીંયા ટી ટુ જી ટુ, ઈ જી જીરો થાય. ડીમાં ત્રણ ઇલેક્ટ્રોન હોય એવું સંકીર્ણ હોય તો અહીંયા ત્રીજો ઇલેક્ટ્રોન આવે, તો ટી ટુ જી થ્રી, ઈ જી જીરો. પણ ડી કક્ષકમાં ચાર ઇલેક્ટ્રોન હોય ત્યારે બે સંભાવના, કાં ટી ટુ જી થ્રી ઈ જી વન થાય એટલે ચોથો ઇલેક્ટ્રોન ઉપર જાય, અથવા ટી ટુ જી અહીંયા હજી ગોઠવાઈ શકે, કારણ કે દરેક કક્ષકમાં બે ગોઠવાય, તો ટી ટુ જી ફોર ઈ જી જીરો. તો અહીંયા ન જાય, અહીંયા ભેગો ગોઠવાય, સમજો, ચોથો ઇલેક્ટ્રોન, ત્યારે બે ઇલેક્ટ્રોન છે એ ભેગા થશે, ત્યારે એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ભરાય ત્યારે યુગ્મીકરણ ઉર્જા, પેરિંગ એનર્જી જરૂર પડે. સમજો, આપને ભાઈ વર્ષોથી હાલે છે કે એકમાં તો બે ભરાય, પણ હવે વધારે ડિટેલમાં વિચારો છે કે બે ઇલેક્ટ્રોન ભરાય, ભલે બે એકબીજાની વિરુદ્ધ સ્પિનથી ગોઠવાય, એ ગોઠવાયા પછી એકબીજાની વિરુદ્ધ સ્પિન ફરશે એટલે અપાકર્ષણ નહીં થાય, પણ જ્યારે આવતો હોય ત્યારે આ ઇલેક્ટ્રોન, પહેલેથી હાજર ઇલેક્ટ્રોન અને આવનાર ઇલેક્ટ્રોન, એ બેના ઋણ વીજભાર છે એટલે થોડુંક તો શું થાય? અપાકર્ષણ થાય જ. એ અપાકર્ષણ વિરુદ્ધ આ ઇલેક્ટ્રોનને અહીંયા ઘૂસવાનું છે એટલે કે દાખલ થવાનું. તો ઇલેક્ટ્રોન પાસે અમુક ઉર્જા હોવી જોઈએ, જો એના કરતાં ઓછી ઉર્જા હોય તો એ અપાકર્ષણનો સામનો ન કરી શકે, એટલે એ વખતે ઇલેક્ટ્રોનની જે ઉર્જા ખર્ચાય એ ઉર્જાને શું કહેવાય? યુગ્મીકરણ ઉર્જા. એને આપણે કોના વડે દર્શાવશું? પી વડે. તો ક્યારે આવી રચના થાય, ક્યારે આવી રચના, એનો આધાર
एक अष्टफलकीय स्फटिक क्षेत्र में विभाजन केटलू छे अने बीजो युग्मीकरण ऊर्जा केटली छे ए बे ऊपर आधार राखे। तो पहला ऑप्शन जो डेल्टा ओ लेस देन पी हो એટલે કે આ વિપાટન ઓછો હોય એટલે કે આ બે વચ્ચેનો ઊર્જાનો તફાવત ઓછો હોય અને યુગ્મીકરણ ઊર્જા વધારે હોય એટલે કે ઇલેક્ટ્રોનને આયા ગોઠવવા માટે વધારે ઊર્જા જોઈએ એના કરતાં ઉપર જવા માટે ઓછી ઊર્જા કારણ કે ડિફરન્સ ઓછો છે કોના કરતાં યુગ્મીકરણ ઊર્જા કરતાં તો આયા બાજીન ભેગું થવા કરતાં અહીંયા જાજી ઊર્જા ખર્ચાય છે એના કરતા ઉપર જવામાં ઓછી ઊર્જા જોઈએ તો ઇલેક્ટ્રોન ક્યાં જશે ઉપર તો જો ડેલ્ટા ઓ લેસ ધેન પી હોય તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જશે ઈજીમાં ગોઠવાશે તેથી ઇલેક્ટ્રોન રચના શું થશે નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગેન્ડ હોય ત્યારે નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતો લિગન મેં તમને કીધું હતું કે આ વિભાજન કેટલું થાય એનો આધાર કોના ઉપર લિગેનની પ્રબળતા હવે લિગેન નિર્બળ છે એટલે વિભાજન ઓછું થાય છે વિભાજન ઓછું થાય એટલે અહીંયાથી અહીંયા જવામાં બહુ તકલીફ પડે તો નિર્બળ ક્ષેત્ર કરતા ઉત્પન્ન કરતા લિગેન્ડ હોય ત્યારે ડેલ્ટા ઓ લેસ ધેન પી હોય છે અને આવું થાય એટલે ઇલેક્ટ્રોન એક અહીંયા બીજું અહીંયા ત્રીજું અહીંયા ચોથો ક્યાં જશે ઉપર ચારે ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષકમાં ગોઠવાયા કેવા કેવા અલગ અલગ કક્ષકમાં ગોઠવાય છે તેથી ઉચ્ચ ભ્રમણ ટૂંકમાં અયુગ્મિત રહેશે અને અયુગ્મિત રહે એટલે ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ બનાવે આપણે સંકરણમાં સમજ્યા હતા નિર્બળ લિગેન્ડ હોય તો ધક્કો નહીં મારવો અયુગ્મિત જ રાખવાનું કઈ જ વસ્તુ થયું અયુગ્મિત રહે એટલે ઉચ્ચ ભ્રમણ આવે એટલે બાહ્ય કક્ષકીય સંકરણ છે તો એના દ્વારા એ સમજી શકાય બીજો ઓપ્શન કે જો ડેલ્ટા ઓ ગ્રેટર ધેન પી હોય ભાઈ આ વિભાજન વધારે હોય આ ઈજી કક્ષક છે જાજી ઊંચી હોય ગઈ અહીંયા હોય ઈજી તો ડેલ્ટા ઓ આ વિભાજન યુગ્મીકરણ ઊર્જા કરતા વધારે છે એટલે હવે ઇલેક્ટ્રોનને ઉપર જવું હોય તો વધારે ઊર્જા જોઈએ એના કરતાં અહીંયા બાજીન ભેગું થવામાં ઊર્જા ઓછી જોઈએ તો એ શું કરશે અહીંયા ગોઠવાઈ જશે તો ડેલ્ટા ઓ ગ્રેટર ધેન ઝીરો હોય તો ચોથો ઇલેક્ટ્રોન અને આવું ક્યારે થાય તો કે પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ હોય ત્યારે ડેલ્ટા ઓ ગ્રેટર ધેન પી હોય છે ટૂંકમાં ચાર ઇલેક્ટ્રોન હોય ને આપણે ખબર છે પ્રબળ લિગેન્ડ હોય ને આપણે D2SP3 સંકરણ કરવું હોય તો એકને ધક્કો મારીને ભેગા કરી દેતા હતા તો અહીં એકને ધક્કો મારીને ભેગો થઈ ગયો તો બે જ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધ્યા આની પહેલા ચાર વધ્યા હતા એટલે આને કહેવાય નિમ્ન ભ્રમણ સંકીર્ણ બનાવે આપણે જોઈ લઈએ પેલા આટલું સમજી લો ચ
ચલો હવે વાત કરવાની છે સમ ચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીસમાં ડે કક્ષકોનો વિપાટન અથવા સ્ફટિક ક્ષેત્ર વિપાટન તોલાની જેમ જ મુક્ત આયન હોય ત્યારે પાછળ ડી કક્ષકોની ઉર્જા ઓછી હોય ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર આવે સમમિતિ એટલે બધી બાજુ સરખું વાદળ હોય ત્યારે પાંચ ડી કક્ષકોની ઉર્જા છે આના કરતા વધારે હોય પણ હવે સમ ચતુષ્ફલકીય સંકીર્ણ બને ભાઈ આ કેવો આકાર થયો સમ ચતુષ્ફલકીય કયો આકાર થયો સમ ચતુષ તો આ સમ ચતુષ્ફલકીય આકારેથી આ લિગેન્ડ છે ધારો કે એક અહીંથી જોડાશે એક અહીંથી જોડાશે એક અહીંથી જોડાશે ને કાંઈથી અષ્ટફલકીયમાં છ લિગેન્ડ હતા આમાં કેટલા લિગેન્ડ છે ચાર પણ એ કઈ દિશાએથી જોડાય છે તો કે ચતુષ્ફલકના ચાર ખૂણે તો જે કક્ષકો આ દિશામાં હશે એટલે કે જે ડી કક્ષક આ દિશામાં ગોઠવાયેલી હશે એના ઇલેક્ટ્રોન અને લિગેન્ડ વચ્ચે શું થશે અપાકર્ષણ તો આ ડી કક્ષકો છે અક્ષ ઉપર વાળી નથી કારણ કે અક્ષ વાળી તો આમ હોય અક્ષોની વચ્ચે રહેલી કક્ષકો છે ક્યાં છે અક્ષોની વચ્ચે તો અક્ષોની વચ્ચે કઈ કક્ષક હોય આપણે આગળ કીધું જો પાંચ ડી કક્ષકમાં DXY, YZ ને ZS અક્ષો વચ્ચે છે DXY X અને Y અક્ષની વચ્ચે છે YZ Y અને Z ની વચ્ચે છે અને ZX Z અને X ની વચ્ચે છે ત્યારે આ બે કક્ષકો અક્ષો ઉપર છે તો ચતુષ્ફલકીય સંકીર્ણ બને ત્યારે અક્ષો વચ્ચે રહેલી કક્ષકો બાજુથી લિગેન્ડો આવે છે એટલે એની અપાકર્ષણ વધારે થાય એટલે એની ઉર્જા વધે જ્યારે અક્ષો વચ્ચેની અક્ષો ઉપરની કક્ષકો ત્યાં એ બાજુ લિગેન્ડ નથી એટલે એની ઉર્જા ઘટે તો અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર કરતા આમાં બે કક્ષકોનું વિભાજન છે ઉલટું થયું ઓલામાં આ ત્રણની ઉર્જા ઓછી હતી આ બેની વધારે હતી આમાં ઉલટું છે આ વિભાજનને કહેવાય ચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલનો અહીંયા ટી લઈ ચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન પણ અહીંયા જો જીઓમેટ્રીનો ઓલામાં એજી અને ટી2જી હતો આમાં બાજુમાં જી નથી લખ્યા કેમ તો કે આમાં જીઓમેટ્રીનો જી લખવાનો હતો નથી કેમ કે કેન્દ્રીય સમમિતિ હોય બધી બાજુથી અરખું જ હોય એટલે આમાં જી લખવાનો હતો નથી ખાલી શું કહેવાય એ અને ટી2 તો સમ ચતુષ્ફલકીય સંકીર્ણમાં અથવા સવર્ગ સંયોજનમાં બે કક્ષકોનું વિપાટન અષ્ટફલકીય કરતા ઉલટું હોય છે જેની ઉર્જા ઘટે એને એ કહેવાય જેની વધે છે એને ટી2 કહેવાય બેરી સેન્ટર થી આ ત્રણ ની ઉર્જા ત્રણ ની અરે બે પંચમાંશ જ લેવાનું બે પંચમાંશ ડેલ્ટા ટી જેટલી વધે અને ત્રણ પંચમાંશ ડેલ્ટા ટી જેટલી ઘટે છે હવે સમજો સમાન ધાતુ આયન હોય સમાન ધાતુ આયન સમાન લિગેન્ડ અને સમાન ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેનું અંતર હોય ધાતુ લિગેન્ડ અંતર હોય ત્યારે અષ્ટફલકીયમાં જે ધાતુ આયન હોય એ ચતુષ્ફલકમાં હોય અષ્ટફલકમાં જે લિગેન્ડ હોય એ ચતુષ્ફલકમાં હોય અષ્ટફલકમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેનું જેટલું અંતર હોય એટલું જ ધારો કે આમાં હોય પણ ફેર એટલો કોમાં છ લિગેન્ડ હતા આમાં કેટલા છે ચાર લિગેન્ડ હોય ત્યારે ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા હોય એનો મતલબ શું કે આ વિભાજન છે એ તમે આને નવડો અહીંયા લઈ જાઓ તો આમ લખી શકાય કે 9 ડેલ્ટા ટી બરાબર 4 ડેલ્ટા આવા વિભાજન 9 વાર થાય એટલે કે 9 ગણવાનું કરો ત્યારે ડેલ્ટાઓનું 4 ગણું કરો એ બે હરખો થઈ જાય એટલે કે અહીંયા વિભાજન કેવું હોય ઓછું હોય આ ડિફરન્સ ઓછો અને વિભાજન ઓછું હોય એટલે આમાં હંમેશા લગભગ મોટા ભાગે
डेल्टा टी छे ये युग्मीकरण ऊर्जा करता ओछो जो आ विभाजन छे એટલે કે જો આમાં એમ થાય એક ઇલેક્ટ્રોન આયા બીજો આયા હોય ત્રીજો હોય ત્યારે આયા જોડાય કે ઉપર જાય તો કે આયા યુગ્મીકરણ ઊર્જા કરતા વિભાજન ઓછો જો એટલે ચોથો આયા જશે પાંચમો આયા જશે છઠ્ઠો આયા એટલે સોરી 1 2 3 4 ને 5 હવે છઠ્ઠો આવે તો આયા યુગ્મીકરણ તો સમજો તો આમાં મોટા ભાગે ડેલ્ટા ટી લેસ ધેન પી હોય એટલે ઇલેક્ટ્રોન અયુગ્મિત જ રહેશે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ જ મોટા ભાગના સંકીર્ણ કેવા હશે ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ સમજાય છે તો મોસ્ટ ટાઈમ બી થિયરી હતી સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત આખી પૂછે અથવા બે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય અડધો અડધો પણ પૂછી શકે બરોબર સમજીને તૈયાર કરજો ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો